નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં. ચેપ્ટર નંબર 16 પ્રક્રિયાના સ્વાધ્યાય આપણે જોતા હતા. આપણે જોશું હવે આગળ નો લેક્ચર નંબર 11. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું મિત્રો સંચય કોને કહેવાય, જૂથમાંથી પસંદગી, ફોરવર્ડ પદ્ધતિ, ફોરવર્ડ રિવર્સ પદ્ધતિ અને ફોરવર્ડ રિવર્સ એન્ડ ઇનિશિયલ ત્રણ પદ્ધતિ આવે. એમાં જે પહેલી પદ્ધતિ ફોરવર્ડ પદ્ધતિ હતી એનું એનસીઆર કઈ રીતે બને આપણે જોયું. આપણે જોતા દાખલામાં પહેલાનો બીજો દાખલો એની અંદર. હવે રકમ પેક આ રીતની હતી મિત્રો, 10 લાલ, 20 ભૂરી અને 30 લીલા રંગની લખોટીઓ છે. આપણે 5 લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવાની છે. કેટલી? 5. 5 લખોટીઓ યાદચ્છિક રીતે પસંદ કરતા. કઈ રીતે પસંદ કરવાની છે મિત્રો? યાદચ્છિક રીતે પસંદ કરવાની છે. હવે અત્યાર સુધીના દાખલામાં આપણે એકની પસંદગી હતી, હવે કેટલી પસંદગી છે? 5ની પસંદગી છે. 5ની પસંદગી કરવાની કઈ રીતે એ આપણે લાસ્ટમાં જોયું. હવે આપણે ડાયરેક્ટ દાખલો જોઈએ. બીજા દાખલામાં કહે છે ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય તેની સંભાવના. હવે મિત્રો લીલા રંગની લખોટીઓ છે કેટલી? તો 30. હવે ઓછામાં ઓછી એક એનો મતલબ એક હોય તોય ચાલે, બે હોય તો ચાલે, ત્રણ હોય તો ચાલે, ચાર હોય તો ચાલે, પાંચ હોય તો ચાલે, છ હોય તો ચાલે. હવે દાખલાને થોડો સમજવા માટે આપણે થોડો પ્રયત્ન કરીએ એટલે તમને સમજાશે. મિત્રો એક લખોટી લીલા રંગની હોય, માની લો એક્ઝામ્પલ તરીકે આપણી પાસે 5 લખોટી પસંદ કરવાની છે. પસંદ કેટલી કરવાની છે? 5 લખોટીઓ. બરાબર છે, 5 લખોટીઓ પસંદ કરવાની છે. તો 5 લખોટીમાંથી તમે ભાગ પાડજો તો માની લો એક લીલા રંગની હોય, બાકી 4 અલગ હોય, બે લીલા રંગની હોય તો બાકી 3 અલગ હશે, 3 લીલા રંગની હોય તો બાકી 2 અલગ હશે, હવે 4 લીલા રંગની હોય તો 1 અલગ હશે, બરાબર. 5 લીલા રંગની હોય તો અહીંયા બીજી 0 હશે. એટલા પ્રકાર થયા. માની લો ઓછામાં ઓછી એક લખોટી એક રંગ લીલા રંગની હોય, 4 બીજી હોય. હવે 4 બીજી હોય એનો મતલબ 4 બીજી કેવી હશે? તો આ 30 બીજી જે લખોટી છે એમાંથી 4 હશે, બરાબર છે. હવે એમાંથી કઈ હશે એ તો આપણને ખબર નથી, તો મિત્રો આની આપણે સંભાવના મેળવવી પડે, બરાબર. એક લીલા રંગની હોય કેટલામાંથી? તો 30 માંથી એક લીલા રંગની અને પાછી 4 બીજી, એટલે 30 માંથી 4 બીજી અને કુલ કેટલી? તો કુલ છે અહીંયા 60 માંથી 5. આ રીતે એકની ગણવું પડે, બરાબર. અથવા 2 હોય શકે તો 2 માટે ગણવાનું, અથવા 3 હોય શકે 3 માટે ગણવાનું, અથવા 4 હોય તો બીજા માટે ગણવાનું, 5 હોય. આ બધાની સંભાવનાનો સરવાળો કરી અને આપણે દાખલો પૂરો કરી શકાય. સમજ્યા તમે કે ના સમજ્યા? બરાબર. અહીંયા શું કીધું? ઓછામાં ઓછી એક લીલા રંગની. તો એક હોય તો ચાલે, બે હોય તો ચાલે, ત્રણ હોય તો ચાલે. તો એક હોય એની સંભાવના મેળવો, બે હોય એની સંભાવના, એનો સરવાળો કરો, ત્રણ હોય એનો સરવાળો. તો એ દાખલો થોડો મોટો કરી જાય, બરાબર છે. અને અહીં સાદુરૂપાજી આપવાની તો વાત જ નથી, ખાલી દાખલો ગણવાની વાત છે. તો એવું ન કરવું હોય તો આપણે શું કરીએ મિત્રો? ટૂંકમાં ગણવા માટે આપણે એવું કરીએ, અહીંયા હોવું કોણ જોવે? તો લીલા રંગની રકોટી. આની પૂરક ઘટના વિચારો તો મિત્રો, આની પૂરક ઘટના થશે લીલા રંગની લખોટી ન હોય તો આપણે એને ઘટના કહી દઈએ બી. ઘટના બી કે ઓછામાં ઓછી એક લખોટી લીલા અથવા લીલી હોય, બરાબર. આની પૂરક ઘટના શું થાય? તો ઘટના બી ડેશ આપણે મેળવી તો બહુ સરળ પડશે. ઘટના એ થાય કે લીલા રંગની લખોટી ન હોય. શું ન હોય? લીલા રંગની લખોટી ન હોય. આ એની પૂરક ઘટના છે. પૂરક ઘટના મેળવવી બહુ સરળ છે મિત્રો. લીલા રંગની લખોટી ના હોય એટલે આ 30 લખોટી ના હોય, તેના સિવાયની કેટલી લખોટી રહેવાની? તો લીલા રંગની લખોટી ના હોય તો લાલ રંગની હશે અથવા ભૂરા રંગની હશે. લાલ રંગની કેટલી છે? તો લાલ રંગની છે 10, ભૂરા રંગની છે 20. બરાબર કેટલી થઈ? તો 30. કુલ લખોટી કેટલી થઈ? 30. હવે આ 30 લખોટીઓ છે મિત્રો, બરાબર. આ કુલ થઈ, બરાબર. હવે આની સંભાવના મેળવવી બહુ સરળ છે. આની સંભાવના ડાયરેક્ટ મળી જાય કે આપણી પાસે 30 લખોટીમાંથી પસંદ કરવાનું, જેમાં એક કઈ લીલા રંગની ના હોય. તો પીઓ બી ડેશ મેળવીએ મિત્રો. પહેલા પીઓ બી ડેશ મેળવી, એનું સૂત્ર છે આર અપોન એન. હવે લીલા રંગની લખોટી ના હોય એવી કેટલી લખોટી? 30. પસંદ કેટલી કરવાની? 5. મેં તમને કીધેલું મિત્રો, તો અહીંયા આવશે 30C5 અને કુલ કેટલી? તો કુલ છે 60C5. સમજાય છે ને? આ થયું આપણું પીઓ બી ડેશ. આ શું થયું? પીઓ બી ડેશ. આને આ રીતે પણ લખાય, હું મેં તમને કીધેલું 30C5 60C5. સાદુરૂપ આપવાની જરૂર નથી. હવે પીઓ બી ડેશ નું સૂત્ર શું છે? પીઓ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ પીઓ બી ઇઝ ઇક્વલ ટુ
वन माइनस पीओ बी डेश हा के ना तो वन माइनस अपने थ्री सी फाइव ना छेद में साइन सी फाइव आ रीते लखी दीए तो आप दाखला ना जवाब चले अपने अहिया सादरूप आपवानी जरूर नहीं समझ पड़ी क्योंकि आनु सादरूप मोटू थे पहला ना जवाब ने आनो जवाब बने सेम ज आवशे बने ना जवाब अलग अलग आवाना नहीं मैं तमने हमने कीधेलू के एक लखोटी लीला रंग नी होय एनी संभावना मेळवो पछी एनो सरवाळो करो बे लखोटी लीला रंग नी होय एनी अरे सरवाळो करो त्रण चार पांच पांच सुधी आवशे तो आ पांचे पांच संभावना नो सरवाळो करो ए अहिया वन माथी आ माइनस करो ए बने केवो आवानुं समान आवशे केवो आवशे समान बराबर छे आ दाखला ने आ जे पद्धति छे ने ए समझवी हती ने एटले आपणे दाखला ने थोड़ो अलग राख्यो पहेलो दाखलो समझाई जाय पछी आ दाखलो समझीए तो वधारे मगजमां बेसे समजण पड़ी मित्रों तो लखी काढो तो मित्रों कंटिन्यू जोईए दाखला नंबर बीजो पसंदगीनो छे बराबर ध्यान आपजो सरखी रीते चीपेला बावन पत्तानी यादच्छिक रीते चार पत्ता खेंचवामां आवे छे अने खेंचवायेला पत्तामां त्रण चोपटना अने एक काळीनुं पत्तुं होय ते घटनानी संभावना મેળવો રકમ ની અંદર બરાબર રીતે આપણે સમજીએ કે 52 પત્તા છે પત્તાની અંદર કેટની પત્તાની અંદર કેટલા પત્તા આવે 52 પત્તા બરાબર છે તો 52 કુલ પત્તા 52 બરાબર છે હવે એમાંથી કેટલાની પસંદગી કરવાની છે 4 ની જોજો હવે 4 ની પસંદગી પણ ની અંદર પણ ભાગ પડે છે પસંદગી 4 ની કરવાની પત્તાની પસંદગી चार पत्तानी पसंदगी करवानी अंदर सिलेक्शन आप्युं छे तो सिलेक्शन कई रीते थशे ए आपणे समजीए पहेला तो कुल पत्तानी पसंदगी केटली थशे बराबर तो 52 माथी चार पत्तानी पसंदगी ना प्रकार तो मैं तुमने कीधेलू केटला आवशे तो जेटला आ थियो आपणो n आ थियो r n c r तो 52c4 કેટલું થશે મિત્રો 52c4 એ આપણું કુલ પસંદગી થશે એટલે n બરાબર આપણને મળી ગયું 52c4 ઓકે 52c4 ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ હવે મિત્રો આપણે અહીંયા મેળવવાની છે અને ઘટના a કહી દઈએ ઘટના a घटना ये શું થશે કઈ રીતે પત્તુ પસંદ કરવાનું છે ત્રણ ચોકટના અને એક કાળીનું પત્તુ હોય ચાર પત્તા ની પસંદગીમાં ત્રણ ચોકટ અને એક કાળીનું પત્તુ હોય હવે મિત્રો અહીંયા આપણે તમને બધાને ખ્યાલ છે કે અહીંયા 52 પત્તા જે હોય એમાં 13 પત્તા કેવા હોવાના ચોકટ તેર પત્તા કેવા હોવાના લાલ તો લાલી બરાબર તેર પત્તા કેવા હોવાના પુલ્લી જેને પુલ્લી આપણે પેટર્ન કહીએ ને તેર પત્તા કેવા હોવાના કાળીના બરાબર છે આ રીતે થઈ ચાર વાતમાં 52 પત્તા થતા હોય છે જે તમે જાણો છો હવે પત્તા તો ચાર જ પસંદ કરવાના મિત્રો બરાબર તો અહીંયા આપણે જે n / r / n તો r બરાબર પસંદગી જે છે બરાબર ચાર પત્તાની પસંદગી ના પ્રકાર ઇક્વલ ટુ આપણે આને આર કહેતા હતા તો આના પ્રકાર કેટલા થશે તો મિત્રો આનો આવશે ગુણાકાર બરાબર આની અંદર જેટલા ભાગ પડે ને એ સંભાવનાની અંદર શું થાય છે ગુણાકાર થાય છે બરાબર માન લો અહીંયા 13 પત્તામાંથી પહેલું આપણે 3 પત્તા પસંદ કરી લીધા 13 પત્તામાંથી કેટલા પત્તા પસંદ કર્યા મિત્રો 13 આનું છે કાળીનું હવે કાળીના પત્તા કેટલા છે 13 તો 13 માંથી બીજું એક પત્તું પસંદ કરવાનું છે સમજાણો મિત્રો કે ના સમજાણો આને આપણે આ રીતે પણ લખીએ કઈ 13c3 ગુણ્યા 13c1 ઓકે ચાલો હવે આપણે અહીંયા મેળવી p of a = સૂત્ર શું હતું r / n તો r બરાબર શું આવ્યું તો r બરાબર આ રીતે આવ્યું કે 13 પત્તામાંથી 3 પત્તા ચોકટના પસંદ કરો અને એક કાળીનું પસંદ કરો અને કુલ જે છે એ આપણો છે 52c4 ઓકે મિત્રો તો આ આપણો હતો ફાઇનલ જવાબ તો પસંદગી માં સંભાવના આપણે આપેલી છે તો પસંદગી કઈ રીતે થાય એ સમજાયું બરાબર હવે એની અંદર આપણે મેળવી સંભાવના સમજાણું કે ના સમજાણું બરાબર છે લખી કાઢો આગળ આપણે જોઈએ નેક્સ્ટ દાખલો ચાલો મિત્રો જોઈએ દાખલા નંબર 3 અને 4 પહેલા 3 સમજી લઈએ બરાબર છે અહીંયા આપણે સિમ્પલ દાખલો છે આ પસંદગી વાળો દાખલો છે બરાબર
चलो एक पासा ने बे बाजू माथी प्रत्येक पर संख्या एक दर्शावेल छे। पासा नी अंदर बाजू होय छ, तमने ख्याल छे। हवे एमां बे बाजू होय, आपणे पासा ने कुल छ बाजू, चलो आपणे छ बाजू दोरी, एक बे त्रण चार पांच अने छ, एमां प्रत्येक पर एक दर्शावेल, एटले बे बाजू पर एक दर्शावेलू छे। चलो एक आना पर एक, एक आना पर, त्रण बाजू पर बे देखाड्यु, एटले त्रण बाजू पर एक बे अने त्रण, અને એક બાજુ પર ત્રણ દર્શાવેલ છે। તો એક છેલ્લી જે બાજુ હતી એની પર શું દર્શાવ્યું? ત્રણ। તો પાસા પર ના હવે જે છ આંકડા આપણે આવતા હતા, એક બે ત્રણ ચાર પાંચ છ, એની જગ્યાએ હવે શું આવશે મિત્રો? એક એક બે 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 ત્રણ, આ રીતે આવશે। સમજ્યા તમે? તો પાસા પરની સંખ્યા જે આવવાની છે, એ પાસા પરની સંખ્યા, પાસા પરની સંખ્યા જે આવશે એ હવે આપણે એના નિર્દેશ અવકાશ લખીએ તો આ રીતના થાય, એક એક બે 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 અને ત્રણ, આ રીતે આપણને મળશે। બરાબર? તો પાસો ફેંકો છે, એક જ પાસો છે। ચાલો P of 2 નો મતલબ થાય પાસા પર બે નંબર આવે, પહેલી ઘટનાને આપણે ઘટના એ કહીએ, પાસા પર બે આવે એને P of 2 કહીએ। P of 2 is equal to R upon N, પાસા પર બે કેટલી વાર આવે? ત્રણ વાર, કુલ કેટલા? છ, તો એક ના છેદમાં બે, એકદમ છે ને ઈજી મિત્રો। ઘટના બી, પાસા પર એક અથવા ત્રણ આવે, બરાબર છે? પાસા પર શું આવે? એક અથવા ત્રણ, એક અથવા ત્રણ કીધું મિત્રો, જો એક નંબર આવે ને, બરાબર મિત્રો, આને આપણે બીજી ભાષામાં પણ વાત કરીએ, એ બી સી રીતે વાત કરીએ તો પણ ચાલે। ઘટના એક એવું કહીએ કે પાસા પર એક આવે, પાસા પર શું આવે? એક આવે, આને ઘટના એક કહીએ, કારણ કે આપણે એને બીજી રીતે સમજવું છે, બરાબર। ઘટના બી આપણે એવું કહીએ મિત્રો કે પાસા પર બે આવે, બે અંક આવે, બરાબર। અને ઘટના સી એવું કહીએ મિત્રો કે પાસા પર ત્રણ આવે, બરાબર। પહેલું વસ્તુ આપણને માંગ્યું છે પીઓ ટુ, પીઓ ટુ નો મતલબ એવો થશે કે પાસા પર બે નંબર આવે, બરાબર। તો આર અપોન એન, પાસા પર બે નંબર આવે એનો પીઓ ટુ કહી શકાય ડાયરેક્ટ, પીઓ ટુ એટલે પીઓ બી પણ કહી શકાય। આર અપોન એન સૂત્ર, બે નંબર કેટલી વાર આવે છે? તો ત્રણ વાર આવે છે, કેટલા માંથી? છ માંથી, તો એક ના છેદ માં બે, બરાબર। બીજા દાખલામાં એવું કહે છે પાસા પર પી ઓફ વન અથવા થ્રી, એનો મતલબ એવો થયો મિત્રો, પી ઓફ વન એટલે એ, બરાબર છે, યોગ અથવા એટલે યોગ, અને ત્રણ એટલે સી, તો એ યોગ સી, હા કે ના? તો અહીંયા આપણે એને ગણવું હોય તો પી ઓફ એ પ્લસ પી ઓફ સી થશે, કારણ કે આનો છેદ ગણ ખાલી ગણાવશે, એટલે આ સૂત્ર આપણે લખીએ છીએ પી ઓફ એ, પી ઓફ એ એક નંબર આવે કેટલી વાર? તો બે વાર, કેટલા માંથી? છ માંથી। ત્રણ નંબર આવે કેટલી વાર? એક વાર, તો કેટલા માંથી? છ માંથી, એક ના છેદમાં છ, લસા લેજો ત્રણ ના છેદમાં છ, તો એક ના છેદમાં બે, આ રીતે પણ ગણી શકાય। એક અથવા ત્રણ ગણી કાઢો, એક કેટલી વાર આવે છે? એક બે, ત્રણ કેટલી વાર આવે? એક વાર, તો એક બે ત્રણ, ત્રણ ના છેદમાં છ પણ તમે લખી શકો, ઓકે। ચાલો ત્રીજું, ત્રીજું એવું કે છે પી ત્રણ નહીં, ત્રણ નહીં એનો મતલબ છે પી ઓફ સી ડેશ, હા કે ના? પાસા પર ત્રણ આવે એને સી કહેવાય, તો ત્રણ નહીં ને સી ડેશ કહેવાય, સી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ત્રણ નહીં, ત્રણ નહીં કેટલા છે? ત્રણ સિવાયના ઘટક કેટલા છે? પાંચ, તો આર અપોન એન, બરાબર, તો પાંચ ના છેદમાં છ પણ તમે ડાયરેક્ટ લખી શકો, સમજાય છે? ત્રણ નહીં તો કયા, તો કયા લેવાના? તો ત્રણ સિવાયના, ત્રણ સિવાયના કેટલા ઘટક છે? પાંચ, તો પાંચ ના છેદ, આ રીતે પણ તમે ગણી શકો। સી મેળવી લો એટલે આવશે એક ના છેદમાં છ, એની પૂરક ઘટના એક માંથી એક ના છેદમાં છ માઇનસ કરો એટલે પાંચ ના છેદમાં છ આવે, ઓકે। દાખલા નંબર ચાર થોડોક સમજવા જેવો દાખલો છે મિત્રો, એ પણ પૂરક ઘટના ઉપર આધારિત છે, પણ અહીંયા તમને એક ની પસંદગી, બે ની પસંદગી, ત્રણ ની પસંદગી અથવા દસ ની પસંદગી એ સમજાઈ જશે। એક લોટરીના દસ સમાન ઇનામ વાળી દસ હજાર ટિકિટ છે, દસ હજાર ટિકિટ માંથી દસ ટિકિટ ઇનામ વાળી છે, વેચવામાં આવે, જો તમે એક ટિકિટ, બી બે ટિકિટ અને સી દસ ટિકિટ ખરીદો છો, કોઈ પણ ઇનામ ન મળે તેની સંભાવના, ઇનામ મળે એનું નથી કીધું, ઇનામ ન મળે એનું કીધું છે। તો પેલા આપણે એ સમજીએ કુલ ટિકિટ ની સંખ્યા બરાબર છે દસ હજાર, તમે સમજો ટિકિટ ની સંખ્યા કેટલી છે? દસ હજાર, ઇનામ વાળી ટિકિટ ની સંખ્યા
बराबर दस बराबर अपने मेलवानु छे इनाम न आवे तेवी टिकट नी संख्या केटली थशे तो इनाम दस हता तो दस सिवायनी दस में दस माइनस करना को तो 9,990 टिकट अपनी एवी हे जेना पर इनाम हसे नही एम कोई टिकट आई तो इनाम नहीं मिले इनाम के मल्से दस टिकट हवे जे संभावना मांगी छे मित्रों पहलू के तमे एक टिकट खरीदो कैसे टिकट खरीदो एक टिकट अने एना इनाम न आवे नी संभावना तो आपणे एने घटना ए कहीए एक टिकट खरीदी ये तेना पर इनाम न आवे टिकट केटली खरीदी एक इनाम आवतु नथी तो पी ऑफ ए इज इक्वल टू केटलू थशे पी ऑफ ए इज इक्वल टू आर अपन एन चलो इनाम न आवे एवी केटली छे संख्या मित्रों इनाम न आवे एवू छे 9,990 पण आपणे समजता था पसंदगी नू तो अहींया आपणे गणवू होय मित्रों तो 9,990 माथी पसंदगी केटला नी एक नी कुल केटला छे तो 10,000 तो 10,000 टिकट माथी एक टिकट खरीदो અને 9,990 માં ઇનામ નથી આવવાનું એમાંથી એ કરી દો આનો મતલબ થાય 9,990C1 એટલે મિત્રો એક જ આંકડો અહીંયા બે હોય તો બે આંકડા ખસવા એક હોય તો એક એક નો એક તો મિત્રો આ જ આવશે 9,990 ભાગ્યા 10,000 એક એક શૂન્ય જશે તો 999/1000 આ રીતે લખો પોઈન્ટમાં લખો તો પણ ચાલે સમજાણો મિત્રો એકની જ પસંદગી છે આમનો રહેવા દો તો ખોટું નથી चलो बीजु घटना बी आपणे अहींया एवुं कहीए छे घटना बी मां शुं कहीए छे के बे टिकट खरीदो अने एमां इनाम न आवे बे टिकट खरीदीए तेना पर इनाम न आवे चलो पसंदगी केटलानी छे मित्रों बे नी जो पसंदगी वधी एटले आपणे आ फॉर्मेटमां लख्युं तमे डायरेक्ट पण 990 ना छेदमां 9,990 लखी सकते हैं पसंदगी अलग ना पड़े एनी माटे चलो सूत्र हूँ आर अपन एन खरीदो इनाम न आवे इनाम न आवे संख्या के लिए तो 9,990C2 ना छेद 10,000C2 आपको जवाब मित्रों आनु साधुरूप आप सकते साधुरूप आप चलो तीजो तीजी बात है घटना सी घटना सी शू कहे 10 टिकट खरीदो मित्रों के 10 टिकट खरीदीए तेना पर इनाम न आवे मित्रों 10 टिकट खरीदो एना पर इनाम न आवे एनी माटे नी संभावना तो पी ऑफ सी थशे एनी माटे नु सूत्र आर अपन एन केटली टिकट छे जेमां इनाम नथी तो 9,990 सी 10 ना छेद 10,000 सी 10 आ रीतनु थशे मित्रों समझाणु के ना समझाणु मित्रों तो अहींया हतो आ पहला दाखलानो जे त्रण भाग पड्या छे मित्रों एमां तमने बराबर रीते समझाणु हशे तमे अहींया आ रीते पण लखी शको आने तमे आपणे जे ऊपरनो जवाब लख्यो नीचेना जवाब लख्या छे ए रीते पण तमे जवाब लखी शको एमां तमारा मार्क्स कपाशे नहीं आ बधा जवाब साचा छे समझाणु मित्रों रकम ने बराबर समझवानी अहींया इनाम लागे तेनी वात करी नथी नकर तो इनाम लागत तो 10 लखत ने 10C1 લખત અહીંયા બરાબર અહીંયા 10C2 લખત અહીંયા 10C10 લખત તો એક જ થાય 10C10 નું સાદું બાપુ એટલે કેટલું થાય 1 તો 1 ના છેદમાં 10,000 થાય સમજ્યા મિત્રો કે ના સમજ્યા તો આ હતું આપડા બંને દાખલા દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 મિત્રો આ પસંદગીની વાત છે એટલે થોડું મગજમાં બરાબર રીતે તમે સમજતા જજો બરાબર ધ્યાનથી લખી રાખો બરાબર तो मित्रों आपणे अहींया सुधी राखीए आगळनुं जे छे हवे आपणे जोशुं नेक्स्ट लेक्चरमां अने आ पसंदगी वाळा जे दाखला छे एने बराबर रीते आपणे मगजमां उतारवाना छे मित्रों आ स्वाध्यायनी अंदर टोटल हजी 10 दाखला छे आपणे दाखला नंबर 4 सुधी जोयुं बराबर आगळ आपणे फरीवार आगळना दाखला जोशुं जेमां फरीवार पसंदगीना दाखला आवे छे आगळनी जे रीते आपणे जोई गया सूत्रवाळा दाखला ए पण आवे छे बराबर जे आपणे नेक्स्ट लेक्चरमां रकम जोशुं ए प्रमाणे आगळ गणशुं बराबर लखता रहो गणता रहो समझता रहो लखी काढ़ो।